હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજ્યના ડીજીપી દ્વારા સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગારનો સંપૂર્ણપણે નસ્તે નાબૂદ કરવાનો આદેશ અપાયા છે. ત્યારબાદ શહેર પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવતા કરાઈ છે રેડ. ગુજરાતમાં દારૂબંધી છે તેની મસમોટી વાતો કરવામાં આવી છે. વારંવાર રેડ કરવામાં આવવા છતાં દારૂની હેરફેર અને વેચાણમાં ઘટાડો આવતો જ નથી ત્યારે અને આ નિયમોને માત્ર ને માત્ર કોરા કાગળ પર જ હોય તે રીતેની સ્થિતિ જોવા મળે છે. અમદાવાદમાં પણ જે રીતે દારૂની રેલમછેલ જોવા મળી રહી છે તે દારૂ અને જુગારને પૂર્ણ રીતે નાબૂદ કરવા માટે રાજ્યના ડીજીપી દ્વારા આદેશ આપતાની સાથે જ નરોડા, સરદારનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમોને હાજર રાખીને રેડ કરવામાં આવી હતી અને તમામ પોલીસ જવાનો રેડમાં હાજર રહ્યા હતા. સવારે આ જ વિસ્તારમાં રેડ પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવા છતાં પણ સાંજની વેળાએ ફરીથી એ જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને રેડ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં કાયદેસરની કાર્યવાહી કરી આવનારા દિવસોમાં પણ પૂર્ણ રીતે દારૂને નેસ્તો નાબૂદ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ મુજબ રેડ યથાવત રહેશે તેવી માહિતી ડીસીપી જોન ચાર્ની રજ બટ ગુર્જર દ્વારા આપવામાં આવી હતી. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZS TV, અમદાવાદ. આજે સરદારનગર પોલીસ સ્ટેશનના છારાનગર વિસ્તારમાં પ્રોહિબિશનની મેગા ડ્રાઈવના આયોજન કરવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં 200થી વધારે પોલીસ કર્મચારી તેમજ મહિલા પોલીસ કર્મચારી સામેલ છે અને આ ડ્રાઈવમાં 25થી વધારે અધિકારીઓ જોડાયા છે, જેમાં PSI કક્ષાથી DCP કક્ષા સુધીના અધિકારીઓ જોડાયા છે. અને આજે જે લિસ્ટેડ બુટલેગરો છે દેશી અને વિદેશી દારૂના, તેમજ જે જાણીતી જગ્યા છે તમામ જગ્યા ઉપર રેડો કરવામાં આવી રહી છે ટીમો બનાવીને. અને આ ટીમો દ્વારા અત્યાર સુધી 5થી વધારે કેસો કરવામાં આવ્યા છે અને અત્યારે કામગીરી ચાલુ છે. આપણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં દિવસ અને રાત્રેના સમયે લોકલ પોલીસ સ્ટેશનથી સફળ કેસો કરવામાં આવી રહ્યા છે અને આજે રજાના દિવસે પોલીસ બીજી કામગીરીમાં વ્યસ્ત ના હોય તો તમામ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ બોલાવીને 200થી વધારે કર્મચારીઓ સાથે મળીને કેસો કરવામાં આવી રહ્યા છે. આપણે જે ગુનેગારો છે એના ઉપર પોલીસ રેડ કરે છે અને કેટલાક સમયે જે બાતમીથી પણ પોલીસ ત્યાં પહોંચે છે, તો આપનાથી એ બધાથી અપીલ છે કે આવી કોઈ પણ જગ્યા હોય તો પોલીસ કંટ્રોલ રૂમને અથવા અધિકારીને ડાયરેક્ટ બાતમી આપે જેનાથી સફળ કેસો કરી શકાય.